આજના દિવસની શરૂઆત અમારી થઈ ગઈ છે અને આજે હલકો હલકો વરસાદ પડે છે અને સામે જુઓ સ્કૂલની અંદર છોકરાઓ બધા છે ને એ જીમ કરી રહ્યા છે અને આજના દિવસની શરૂઆત થઈ છે 3:30 વાગે। તો હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મારી ચેનલમાં। હું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ, અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। આજે થઈ છે 17 નવેમ્બર, 17 નવેમ્બર થઈ છે અને બહાર હલકો હલકો વરસાદ પડી રહ્યો છે અને અહીંયા પર ફોરમે એની ચા મૂકી દીધી છે જે ધીરે ધીરે ઉકળી રહી છે। અત્યારે જો 5 વાગ્યા છે અને આપણે આવી ગયા છીએ પેટ્રોલ ભરાવવા માટે, અને આજે વરસાદ છે ને એટલે એના કારણે છે ને થોડું અંધારું વધારે લાગશે। વરસાદ એટલે કંઈ આપણા ઇન્ડિયા જેવું નહીં, છપછપ કરી રહ્યો છે બસ, કંઈ એવો ખાસ વરસાદ છે નહીં, ખાલી ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે। અને અત્યારે આપણે પેટ્રોલ ભરાવી લઈએ અને પછી ઉબર સ્ટાર્ટ કરીએ। હવે સ્મિતાબેન પાઠકનો સવાલ હતો કે ઉબરની અંદર તમે બ્રેક કઈ રીતે લો, એટલે કે બ્રેક લેવો હોય તો શું એ લોકો ટાઈમ આપે કે તમે કોઈ બી ટાઈમે બ્રેક લઈ શકો? તો બ્રેક ઉબરમાં છે ને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે લેવાય। એક ટ્રીપ કરીને એવું લાગે ને કે હવે ઘરે જતું રહેવું છે તો ઘરે બી જતું રહેવાય, અને એવું લાગે કે મારે 10 કલાક પછી બ્રેક લેવો છે તો 10 કલાક પછી બી બ્રેક લેવાય, અને તમે એવું નક્કી કરો કે મારે 3-4 ટ્રીપ પછી બ્રેક લેવો છે તો 3-4 ટ્રીપ પછી પણ તમે બ્રેક લઈ શકો। બધું તમારી ઉપર છે, એક જ ટ્રીપ કરીને તમારે ઘરે જવું છે ને તો બી જઈ શકો, 5 ટ્રીપ કરો, 2 કલાક કામ કરીને ઘરે જવું છે જઈ શકો, 5 કલાક કરવું છે કરી શકો, તમારી મરજી, પૂરી ફ્લેક્સિબિલિટી હોય છે। એ લોકો કશું જ કહેતા નથી, એટલું છે કે તમે જ્યારે ટ્રીપ એક્સેપ્ટ કરો ને એટલે એ ટ્રીપ ખતમ કર્યા પછી બીજી ટ્રીપ ના આવી હોય અને બીજી ટ્રીપ તમે એક્સેપ્ટ ના કરી હોય તો તમે ઉબર બંધ કરી અને જઈ શકો છો। જો તમે ટ્રીપ એક્સેપ્ટ કરેલી છે ને તો એ કેસની અંદર હું એવું સજેસ્ટ કરીશ કે તમે છે ને એને કમ્પ્લીટ કરો અને પછી ઓફલાઈન થાઓ। ઘણા લોકો કેવું કરે છે કે ટ્રીપને કેન્સલ કરી દે છે અને પછી એ લોકો ઓફલાઈન થઈ જાય છે, એ પ્રેક્ટિસ છે ને સારી નહીં, તમારી રેપ્યુટેશન ખરાબ થાય। જો તમારે બંધ કરવું હોય તો પછી ચાલુ જ ના કરશો, અને હું તમને બતાવું કે કઈ રીતે ઓફલાઈન અને ઓનલાઈન થવાય એપ્લિકેશનમાં। 1 મિનિટ। તો જો જ્યારે બી ઓનલાઈન થવું હોય ને એટલે આ ગો બટન ખરું ને આ બટન દબાવીએ એટલે આપણે ઓનલાઈન થઈ જઈએ, આ રીતે આપણે ઓનલાઈન થઈ ગયા, અને જ્યારે હું આ બટન દબાવું એટલે આપણે ઓફલાઈન થઈ જઈએ। એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે ઓનલાઈન થવાનું, અને જ્યારે એવું લાગે કે આપણે બ્રેક લેવો છે એટલે પછી ઓફલાઈન થઈ જવાનું બસ। તો આ રીતે હોય છે બધું, કંઈ એવું ટેન્શન જેવું નથી, એકદમ ઇઝી છે। અને એ જ્યારે આપણે ઉબરની વિડીયો બનાવીશ ને એની અંદર આ પોઈન્ટ હું કવર કરીશ, અને કઈ રીતે તમે ઉબરની અંદર કામકાજ કરી શકો ને એ બધી જ ડિટેલ આપણે એક અલગથી ઉબરની સ્પેશિયલ વિડીયો જ્યારે બનાવીશ ને એની અંદર બધા પોઈન્ટ હું તમારી સાથે શેર કરીશ। પરંતુ આ ક્વેશ્ચન હતો એટલે મેં આનો આન્સર અત્યારે હાલ આપી દીધો। અને અત્યારે આપણે આવી ગયા છીએ પાપીનો સ્ટ્રીટ ઉપર, આ પાપીનો સ્ટ્રીટ છે અને હાઈવે 40નું ઇન્ટરસેક્શન છે, આગળ છે ને હાઈવે 40 છે, ત્યાંથી અહીંયાથી આ પાપીનો સ્ટ્રીટ છે। અને અત્યારે આપણે પાપીનો સ્ટ્રીટ ઉપર અહીંયા પર જે ટીમ હોટલ છે ને ત્યાં આગળ આવી ગયેલા છીએ, થોડો ટાઈમ બ્રેક લઈશું અને પછી ચાલુ કરી દઈશું, કારણ કે શુક્રવાર છે એટલે ડિમાન્ડ હાઈ રહેવાની છે અત્યારે। તો અત્યારે વાગ્યા છે 10:15 અને 10:15 વાગે બ્રેક લેવાનો મોકો મળ્યો છે, કારણ કે આજે શુક્રવાર છે અને શુક્રવારે છે ને બજાર હાઈ હોય છે, એમ હાઈ ડિમાન્ડ હોય છે અત્યારે શુક્રવારે, અને આજે એટલું અપ છે ને બજાર કે બ્રેક લેવા માટે ક્યાંનો મોકો શોધતો હતો પરંતુ હમણાં મેર પડ્યો છે। ઉપરા ઉપરી ટ્રીપો ચાલુ જ હતી, પછી કંટાળીને પછી છે ને સ્ટોપ રિક્વેસ્ટ કર્યું તારે મેર પડ્યો। આવી ગયો છું લેક્સોર ડ્રાઈવ ઉપર અને અહીંયા પર જો ઘરની ડિઝાઇનો કેવી મસ્ત છે, અને આ છે ને લાસિન કેનાલ અહીંયાથી સ્ટાર્ટ થાય છે, અને આ બધું જૂનું લાસિન છે, મસ્ત અહીંયા આર્કિટેક્ચર છે જુઓ। નદીના કિનારે છે આ રોડ છે, આ બાજુ રિવર છે, પરંતુ જુઓ અહીંયા છે ને આર્કિટેક્ચર બહુ મસ્ત છે આ રોડ ઉપર। આ જુઓ ક્રિસમસની તૈયારીઓ ચાલુ થઈ ગઈ અહીંયા પર,
અમુક અમુક ઘરમાં છે ને આ લોકોએ ક્રિસમસનું ડેકોરેશન ચાલુ કરી દીધું છે અને આ મોન્ટ્રિયલની છે ને બહારનો એરિયા છે અને યુએસની બોર્ડર છે ને એની આજુબાજુમાં આ એરિયા છે એટલે અહીંથી યુએસની બોર્ડર નજીક થાય બોર્ડરની નજીકનો એરિયા છે અને આ બધું નવું ડેવલપ થયેલું છે અને આ જુઓ જે ઝાડવા છે ને બધા સૂકા સાંઠા થવાના ચાલુ થઈ ગયા અહીંયા તમને જોવા મળશે અને અહીંયા છે ને કોઈ હોરર મૂવીનો સીન હોય ને એવું લાગે એમ ફ્રાઈડે ધ 13th ફરતા હોય ને એવું લાગે જો જંગલમાં ફરતા હોય ને અને આ બધા સૂકા સાંઠા પણ ભૂત ભૂત ના દેખાય ખાલી આવા સૂકા સાંઠા દેખાય તો જો અત્યારે વાગવામાં થયા છે 2:56 અને 2:56 એટલે 3 વાગવા આયા છે અને 3 વાગ્યાનું હું મોન્ટ્રિયલ તમને બતાવું આજે શુક્રવાર છે અને શુક્રવારે મોન્ટ્રિયલમાં 3 વાગે શું સિનારીઓ હોય છે ને હું તમને બતાવું આ જુઓ અહીંયા છે ને મેળો જામ આ જોઈ લો 3 વાગ્યાનું મોન્ટ્રિયલ અહીંયા બધા છે ને બાર ને પબ ને ડિસ્કોથેક ને એવું બધું છે અને રાત્રે 3 વાગે આ જોઈ લો સિનારીઓ મોન્ટ્રિયલનો આ છે ને સેન્ટ લોરેન્સ સ્ટ્રીટ છે અને રાતે 3 વાગે અત્યારે આપણે અહીંયા રોડ ઉપરથી નીકળી રહ્યા છીએ અને રાતે 3 વાગ્યાની હાલત જોવો તમે આપણે પેલું સાંભળીએ છીએ ને કે ભાઈ દોડિયાઓ બધા સોમથી શુક્ર કામ કરે અને શનિ રવિની અંદર પૈસા ઉડાવે એ જો તમારે જોવું હોય ને તો અહીંયા જોવા મળશે તમને જુઓ અત્યારે 3 વાગ્યા છે અને 3 વાગ્યાનો સિનારીઓ આ જોઈ લો તમે છે 3 વાગે જુઓ બધી બાજુ જુઓ કેટલી પબ્લિક છે રોડ ઉપર આ તો આજે છે ને ઓછું છે હજુ કાલે શનિવાર છે કાલે શનિવારે તો આનથી બી વધારે હશે અને આ એવું નહીં કે ભાઈ આ સમરમાં કે અત્યારે હાલ વાતાવરણ સારું છે એટલે આ લોકો બહાર આવ્યા છે એવું નથી તમે વિન્ટરમાં બી આવો ને તો વિન્ટરમાં બી આ સેમ સિચ્યુએશન તમને જોવા મળે અત્યારે 3 વાગ્યા છે કોઈ કહે કે અત્યારે 3 વાગ્યા છે જો અને અહીંયા છે ને અત્યારે હાલ બહુ સાચવવું પડે પબ્લિક જોયા વગર રોડ ઉપર ગમે તેમ ચાલતી હોય અડધા પાનમાં હોય અડધા પાનમાં ના હોય આ જોવો છે ફૂટપાથ મૂકીને રોડ ઉપર ચાલે છે ને આ આખી સ્ટ્રીટ છે ને આ રીતની છે અહીંયા એટલા બધા બાર પબ ડિસ્કોથેક ને બધું છે ને ગજેની વાત ના પૂછો બધી આડી ઊભી બધી સ્ટ્રીટ ઉપર એવું નહીં કે આ સ્ટ્રીટ ઉપર આડી ઊભી બધી સ્ટ્રીટ ઉપર છે અહીંયા જો અહીંયા બી છે અને કેવું 3:30-4 વાગે છે ને આ બધા ડિસ્કોથેકમાંથી પબ્લિક બહાર આવે અને પછી ઉબરની ડિમાન્ડ અત્યારે હાઈ થઈ જાય એટલે લોકો પૂછે કે ભાઈ રાતના સમયે અહીંયા ટ્રીપ મળે કે ના મળે તો જોઈ લો તમે અહીંયા રાતના સમયે ટ્રીપ મળે કે ના મળે આ જેટલી બી પબ્લિક છે ને બધી ઉબર કરીને આવતી હોય કારણ કે પીવાનું હોય ને એટલે ઉબર કર્યા વગર ના આવે અહીંયા રૂલ બહુ સ્ટ્રિક્ટ છે તમે દારૂ પીને પછી ગાડી ના ચલાવી શકો એટલે એ રૂલ્સ અહીંયા લોકો ફોલો કરે છે કે દારૂ પીતા પછી કોઈ ગાડી ચલાવતું નથી અને બધા જ ઉબર અને ટેક્સી વાપરે અહીંયા આગળ જેના કારણે અત્યારે હાલ ઉબરની ડિમાન્ડ છે ને બહુ જ વધારે હોય
આ તમને હું છે ને અત્યારે લાઈવ બતાવી રહ્યો છું, જુઓ કે ભાઈ રાતનો શું સીન હોય છે. રાતના સમયે અહીંયા કેવી હાલત હોય છે ને એવું તમને અત્યારે હાલ બતાવી રહ્યો છું. આ જો અહીંયા આગળ છે ને દેખો છો, એ દેખાય છે આ બધા ડિસ્કોથેક માંથી પબ્લિક છૂટે અને પછી બહાર આવે. અમુક 4 વાગે છૂટે, અમુક 5 વાગે, પણ 3 વાગ્યા પછી બહાર આવવાના ચાલુ થઈ જાય. અને આ સ્ટ્રીટ છે ને વન વે સ્ટ્રીટ છે. અને આ રોડ ઉપર છે ને બસ બી રાતના સમયે ફરતી હોય છે, અને બસની ફ્રીક્વન્સી બી રાતે વધારે છે. તો મિત્રો, આ છે મોન્ટ્રિયલની સેન્ટ લોરેન્સ સ્ટ્રીટ. રાતના 3:15 વાગ્યા છે અત્યારે, અને 3:15 વાગ્યાનો સીન જોઈ લો તમે. અને અહીંયા પર છે ને ચર્ચ છે, મસ્ત જોવું દેખાય તમને તો. અને આ રાતે 3 વાગ્યાનો સિનારિયો છે મોન્ટ્રિયલની સેન્ટ લોરેન્સ સ્ટ્રીટનો. આને છે ને મોન્ટ્રિયલની મેઇન સ્ટ્રીટ કહેવામાં આવે છે, લા મા. ફ્રેન્ચમાં આ લોકો એને લા મા કહે છે, પરંતુ આ મોન્ટ્રિયલની મેઇન સ્ટ્રીટ છે. આની આ જે સ્ટ્રીટ ઉપર આપણે ઊભા છીએ ને, એનાથી આપણે જો ઈસ્ટ સાઈડ જઈએ ને તો એને મોન્ટ્રિયલ ઈસ્ટ કહેવાય, અને અહીંયાથી આપણે વેસ્ટ સાઈડ જઈએ તો એને મોન્ટ્રિયલ વેસ્ટ કહેવાય. એટલે મોન્ટ્રિયલનો છે ને આ સ્ટ્રીટ 2 પાર્ટમાં ડિવાઈડ કરે છે. આ બિલકુલ મિડલમાં આવેલી છે મોન્ટ્રિયલ આઇલેન્ડના. અને આ સ્ટ્રીટનો એક ભાગ જે ખરો ને, ધારો કે અત્યારે આમ ઊભા છીએ બરાબર, તો અહીંથી જે લેફ્ટ સાઈડનો પોર્શન છે ને મોન્ટ્રિયલ વેસ્ટ કહેવાય, અને રાઈટ સાઈડનો પોર્શન છે ને મોન્ટ્રિયલ ઈસ્ટ કહેવાય. એટલું મહત્ત્વ છે આ સ્ટ્રીટનું. અને આ સ્ટ્રીટ આખા મોન્ટ્રિયલના આઇલેન્ડની બિલકુલ વચ્ચોવચ્ચથી જાય છે. તો આ છે મોન્ટ્રિયલની સેન્ટ લોરેન્સ સ્ટ્રીટ, અને અત્યારે 3:15 ઉપર થઈ ગયેલા છે. અને હવે અત્યારે હાલ ઉબર કરવાની કોઈ ઈચ્છા છે નહીં. જો અત્યારે ઉબર ચાલુ કરું ને તો ઉપરા ઉપરી એટલી બધી ડિમાન્ડ આવે ને, પરંતુ નથી કરવી, કારણ કે પીધેલી પબ્લિક આવે અને પછી ખોટી માથાકૂટો કરવી નથી. એવી કોઈ માથાકૂટ થતી નથી અહીંયા ઉબરની અંદર, પરંતુ હવે થાક બી લાગ્યો છે. અને અહીંયાથી પછી કોઈક 30-40 કિલોમીટર કે 50 કિલોમીટર અહીંથી દૂર નાખે તો ઘરે પહોંચતા પહોંચતા 5:30 વાગી જાય. અને હજુ કાલે શનિવાર છે અને કાલે બી કામ કરવાનું છે, એટલે આજે વધારે લોડ નથી લેવો. એટલે અત્યારે હાલ આપણે ઉબરને અહીંયા વિરામ આપીએ છીએ, અને સાથે સાથે આ વિડીયોને પણ અહીંયા વિરામ આપીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપનો દિવસ શુભ રહે. વિડીયો પસંદ આવે તો એને લાઇક કરતા રહેજો, અને તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ અને વંદે માતરમ. બાય ધ વે, અત્યારે આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ ને એને મિલેન્ડ કહેવાય, અને અને લિટલ ઇટાલી કહે છે. અને અહીંયા આગળ ઓથેન્ટિક ઇટાલિયન ફૂડ મળે છે, અને બહુ બધી રેસ્ટોરન્ટો છે ઇટાલિયન ફૂડની. આખો એરિયા જે છે ને એ ઇટાલિયન છે. અહીંયા જે બી બિઝનેસ છે એ બધા ઇટાલિયન પર્સન ઓન કરે છે, એટલે આને લિટલ ઇટાલિયન.